ભરૂચ જિલ્લા ભાજપા દ્વારા નવા વર્ષ નિમિત્તે સ્નેહ મિલન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ કાર્યકરોને સંકલ્પબદ્ધ થવા સાથે જિલ્લામાં કોંગ્રેસ શાસિત તાલુકા અને જિલ્લા પંચાયતને સર કરવા હાકલ કરવામાં આવી હતી. ભરૂચના રજપૂત છત્રાલય ખાતે નવા વર્ષ નિમિત્તે ભરૂચ જિલ્લા ભાજપાનો સ્નેહ મિલન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાંસદ મનસુખભાઈ વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ યોગેશ પટેલ, પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, દુષ્યંતભાઈ પટેલ, અરુણસિંહ રણા સહિત શહેર, જિલ્લા અને તાલુકાના અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમારે કાર્યકરોને સંબોધતા આ વર્ણિમાં પદ ન મળ્યું હોવાનું મન દુઃખ રાખવું જોઈએ નહીં. કાર્યકર કઈ સિદ્ધિ પર પહોંચી શકે છે તેનો જીવંત પુરાવો આપણા રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. તેથી કાર્યકરોએ પદના મોહ વિના ખંતથી કામ કરી પક્ષને નવી ઊંચાઈએ લઈ જવી જોઈએ. આપણે પ્રજા સુધી પહોંચવાનો છે. નવા વર્ષમાં આપણે આ સંકલ્પ કરીએ. નવી ટીમ બની ગઈ છે ભરૂચમાં. મને સંતોષ છે કે આપણે બધા સાથે બેસીને, જિલ્લાની ટીમ સાથે બેસીને નિર્ણયો કર્યા. ઘણા બધાના મનમાં અપેક્ષા હશે, કાર્યકર્તા અહીંયા બેઠેલાના મનમાં પણ હશે કે મને પાર્ટી પ્રમુખ બનાવે, મહામંત્રી બનાવે. પણ મિત્રો, દરેક તાલુકામાં એક પ્રમુખ, બે મહામંત્રી, આટલો જ અમને નિર્ણય કરવાનો હતો. હજુ બીજા નિર્ણય કરવાના છે. તમારી સાથે, તાલુકા સાથે પરામર્શ કરીને, સાથે સાથે આ 15 ઓગસ્ટે આ દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે બે સંકલ્પ લેવડાયા છે. એક તો હમણાં જ ભરતસિંહજી પરમાર વાત કરીને ગયા છે, સે નો ટુ પ્લાસ્ટિક, સિંગલ યુઝ પ્લાસ્ટિક. એ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો પણ આપણે બને એટલો, જે જ્યાં જઈએ ત્યાં જે શક્ય હોઈ શકે એનો આપણે પ્રયોગ ના કરીએ, એનો ઉપયોગ ના કરીએ. કોઈ પાર્કો નહીં, કોઈ વાલો નહીં, કોઈ દવલો નહીં, કયા ગ્રુપનો છે, કોણ છે, એમાં આપણે કોઈ પડવાની જરૂર નથી. આપણું ગ્રુપ ભાજપનું છે. આપણો ભાજપનો કોઈ પણ તાલુકા પંચાયતનો ચૂંટણી લડતો હોય, જિલ્લા પંચાયતનો લડતો હોય, એક કી અવાજે આપણે કામ કરવું પડશે. હિસાબ કિતાબ લેવાની કોશિશ ના થાય, કારણ કે કેટલી તાલુકા પંચાયત એવી છે કે બોર્ડર પર ચાલતી હોય અને ત્યાં આગળ સંગઠનની જરૂર છે. આ પ્રસંગે ભાજપાના અન્ય આગેવાનોએ પણ કાર્યકરોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી પક્ષ માટે કામ કરવા હાકલ કરી હતી.